કેમ છો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં ગઈકાલે નકશો કેવી રીતે બનાવવો કે નકશાની સમજ કેવી રીતે આપવાની એના વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. આજે આપણે સ્વાધ્યાય 10.2 ના દાખલા તો નથી જ પણ નકશા વિશેની જ માહિતી છે એ આપણે કરીશું. પહેલો પ્રશ્ન છે અહીંયા કે એક નકશો આપ્યો છે. જો અહીંયા તમને એક નકશો દેખાઈ ગયો છે, બરાબર છે. હવે આ નકશાની ઝેરોક્સ કરો, કાં તો પછી તમે ડ્રોઈંગ કરો, અને એ ડ્રોઈંગમાં તમને કલર પૂરવાનો છે. આમ તો કલર પૂરવાનું બધાને ગમતું જ હશે, એટલે મજા જ આવશે આમાં. તો આ દાખલા છે જ નહીં, આ બધા કલર જ પૂરવાના છે. તો નકશામાં કઈ રીતે કલર પૂરવાના છે એ તમને આપે છે. જો નકશામાં આ રીતે કલર પૂરવાનો કે પાણી હોય તો એ કયો કલર કરવાનો છે? બ્લુ. તો પાણી ક્યાં હોય? મોસ્ટલી તમને ખબર જ હશે પાણી આપણને ક્યાં જોવા મળે, તો તળાવ. તો અહીંયા તમારે કયો કલર કરવાનો છે? બ્લુ કલર કરવાનો છે. ફાયર સ્ટેશન જે હોય તો ત્યાં તમારે લાલ કલર કરવાનો છે. તો આ ફાયર સ્ટેશન લખ્યું જ છે, તો અહીંયા તમારે કયો કલર કરવાનો? ફાયર સ્ટેશનમાં લાલ. પુસ્તકાલયમાં નારંગી કલર કરવાનો છે. આ જે પુસ્તકાલય છે અહીંયા તમારે નારંગી કલર કરવાનો છે. શાળા તમને જ્યાં દેખાતું હશે ત્યાં તમને પીળો કલર કરવાનો છે. જો અહીંયા પ્રાથમિક શાળા દેખાય છે અને અહીંયા માધ્યમિક શાળા દેખાય છે, અહીંયા તમારે પીળો કલર કરવાનો છે. બગીચો છે ત્યાં તમારે લીલો કલર કરવાનો છે. હવે આ રહ્યો બગીચો, બરાબર. તો અહીંયા તમારે લીલો કલર કરવાનો. કોલેજમાં ગુલાબી કલર, તો આ રહી સિટી કોલેજ, અહીંયા તમારે ગુલાબી કલર કરવાનો. હોસ્પિટલ જે હોય ત્યાં તમારે જાંબલી કલર કરવાનો રહેશે. આ હોસ્પિટલ છે અહીંયા તમારે જાંબલી કલર કરવાનો છે. અને એની બાજુમાં જ અહીંયા કબ્રસ્તાન છે, ત્યાં તમારે કથ્થઈ કલર કરવાનો. હવે નેહરુ રોડ અને રોડ સી જ્યાં ભેગા થાય છે ત્યાં લીલા રંગનો એક્સ દોરવાનો છે, બરાબર. હવે નેહરુ રોડ ક્યાં છે એ પહેલાં તમારે શોધવાનું છે એમાં. અને નેહરુ રોડ શોધીને તમારે રોડ સી એ ક્યાં દેખાય છે એ તમારે જોવાનું. જો આ નેહરુ રોડ છે આખો અને આ માર્ક સી છે, તો અહીંયા ભેગો થાય છે, બરાબર છે. તો ત્યાં તમારે શું કરવાનું છે? એક્સ કલર, એક્સ કરવાનું છે. આમ એક્સ કરીને પણ એને લીલા રંગનો એક્સ કરવાનું છે. પછી ગાંધી રોડ અને રોડ એ, બરાબર. તો તમારે આ રહ્યો જો રોડ એ અને આ રહ્યો ગાંધી રોડ, તો અહીંયા ભેગો થાય છે ને, બરાબર. એટલે તમારે એ લીલા રંગનો એ દોરવાનો છે, બરાબર. ગાંધી રોડ અને એ જ્યાં મળતો હોય ત્યાં લીલા રંગનો વાય દોરવાનો છે. જો અહીંયા તમારે શું કરવું પડશે? વાય દોરવાનો છે. બસ સ્ટેશનથી પુસ્તકાલય જવાનો ટૂંકો માર્ગ જ્યાં તમને દેખાતો હોય ત્યાં લીલો રંગ દોરવાનો છે. આ બધું તમારે જાતે જ કરવાનું છે. બગીચા અને બજાર બેમાંથી પૂર્વ દિશામાં શું આવ્યું છે? તો બગીચો આવ્યો છે, બરાબર. આ પ્રશ્નનો જવાબ છે. આ તમે લખશો અને નહીં લખો તો પણ ચાલશે. પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાંથી કયું સ્થળ વધારે દક્ષિણ દિશામાં આવ્યું છે? તો માધ્યમિક શાળા અહીંયા છે અને પ્રાથમિક શાળા છે. આ પૂર્વ દિશા લઈએ તો આ દક્ષિણ દિશા આવશે, તો માધ્યમિક શાળા એ દક્ષિણ દિશા તરફ આવેલી છે. બીજો પ્રશ્ન છે, ચોક્કસ સ્કેલ માપ અથવા તો પ્રમાણ માપ લઈ તમારા વર્ગખંડ નકશો દોરો અને વર્ગખંડ જુદી જુદી વસ્તુને સંકેતમાં દર્શાવો. હવે તો લગભગ વર્ષ થવા આવી ગયું છે, તમને પણ તમારા વર્ગખંડની એટલે કે ક્લાસરૂમનો જોવાની ઈચ્છા થતી હોય, પણ તમને જોવાની ઈચ્છા થતી હોવા છતાં પણ તમે આવી ન શકતા હોય, બરાબર. પણ તમારે આ પ્રશ્નની અંદર તમારો ક્લાસરૂમ કેવો દેખાતો હતો અને આપણું આઠમું ધોરણ કેવું દેખાય છે એ તમારે દોરવાનો છે, અને એમાં કઈ કઈ વસ્તુ હોય છે, બરાબર. એ તમારે સંકેતમાં, સંકેતમાં એટલે કે સિમ્પલ ડ્રો જ કરવાનું છે, બરાબર. પછી ત્રીજો પ્રશ્ન છે, ચોક્કસ પ્રમાણમાં લઈને તમારી શાળાના મેદાનનો નકશો દોરો. શાળામાં તો તમે ઘણા દિવસો થયા નથી જાયા, બરાબર. પણ શાળાનો નકશો તમને યાદ છે કોઈને? મને લાગે આશા છે કે બધાને યાદ હશે, બરાબર. તો એ શાળાનો નકશો તમારે દોરવાનો, અને એમાં મેદાનમાં કઈ કઈ વસ્તુ છે, તો ગાર્ડનમાં તમને ખબર હશે કે કઈ કઈ વસ્તુઓ છે. હિંચકો છે, ABCD છે, પછી બધી નાની નાની ઘણી બધી વસ્તુ છે, હું નહીં કહી શકતો, બરાબર. પછી પેપર ખૂટી જાય ને તમને ડ્રો કરવાની મજા પણ નહીં આવે, બરાબર છે ને. પછી મુખ્ય મકાન
એટલે સ્કૂલ છે, બગીચો છે, સોરી બસ બહુ થઈ ગયો. હવે બધી વસ્તુ તમારે દોરવાની છે, બરાબર. પછી તમારો મિત્ર કોઈ પણ મુશ્કેલ વગર તમારા ઘરે પહોંચી શકે એનો રસ્તો બનાવને. આ પાછા એવું ના કહેતા કે આ મારું ઘર અને એની બાજુમાં મારા મિત્રોનું ઘર, બરાબર. એટલે થોડોક દૂરનો રસ્તો બતાવજો તમારા મિત્રોનો તમારા ઘર, એટલે ડ્રો કરી શકો ને એવો વ્યવસ્થિત નકશો દોરજો. નહીં તો પછી એવું કહી દેશો કે આ મારું ઘર અને મારા મિત્રોનું ઘર, એવું ના કરતા. પણ થોડોક વ્યવસ્થિત નકશો થતો હોય એ રીતે દોરો. અને ઇનકેસ તમારો મિત્ર જો તમારી ઘરની નજીક જ રહેતો હોય તો પછી તમે જ્યાં રહેતા હો ત્યાંથી તમે માંડવી જઈ શકો ને એટલો રસ્તો તમે મને ડ્રો કરીને બતાવો. તો આજના વિડીયોમાં આપણે ફક્ત ડ્રો જ કરવાનું છે, કલર કરવાનું છે, મજા આવશે. કોણ સારું ડ્રોઈંગ હોય છે, કોણ સારી રીતે આ બધા પ્રશ્નોના જવાબ શોધે છે, મળે છે મને, એ હું જોવાનો પ્રયત્ન કરીશ, બરાબર. તો બધા વ્યવસ્થિત ડ્રો કરજો, મજા આવશે. આ પ્રશ્ન આ તમને એવું લાગે જ નહીં કંટાળાવાળું છે એવું ચેપ્ટર, પણ ડ્રો કરો તો વધારે સારો મજા આવશે તમને, બરાબર. અને આ એક પ્રશ્ન એવો છે કે તમે ભવિષ્યમાં એન્જિનિયર થાઓ, સિવિલ એન્જિનિયર થાઓ કે આર્કિટેક્ચર થાઓ, તો તમે કઈ કઈ બધી બાબતોનું ધ્યાન રાખી શકો છો, એની માટે આ ચેપ્ટર છે. તો મને આશા છે કે તમે સ્વાધ્યાય 10.2 ખૂબ વ્યવસ્થિત અને સારી રીતે કરશો, સરસ ડ્રોઈંગ કરશો, જેવું આપણે કાચું કાચું જેવું આપણે આપણે કહીએ કે ડ્રોઈંગમાં એક્સપર્ટ થવાની જરૂર પણ નથી, થવું પણ નથી. થવું હોય તો બહુ સારું અને ના હોય તોય સારું, પણ તમારે ડ્રોઈંગ વ્યવસ્થિત કરીને દોરીને મસ્ત સરસ મજાનો ચારે ચાર પ્રશ્નો ડ્રો કરીને તમે મને મોકલવાના છે. સરસ ફોટા મોકલજો, ડ્રોઈંગ સરસ કરજો. ના ખબર પડે તો મારે પૂછે એવું આ વિડીયોમાં તો હું જરા પણ તમને નહીં કહું, કારણ કે બધાને ખબર પડી જ ગઈ હશે. એટલે થેન્ક યુ, ડ્રો કરજો વ્યવસ્થિત, મજા આવશે. ઓકે, ફરી મળીશું આગળના વિડીયોમાં.